રાજકોટ શહેરના પેલેસ રોડ પર જ્વેલર્સના શોરૂમેથી 2.5 કિલો સોનું લઈ ડિલિવરી માટે નીકળેલા પ્રૌઢ કર્મચારી પાસેથી સોનું લૂંટી તેની ક્રૂર હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. પ્રૌઢની લાશ શહેરની ભાગોળે નિર્જન સ્થળેથી મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા 2 આરોપીને ઝડપી પાડ્યા છે. દિવાનપરા પોલીસ ચોકી સામે આવેલ શ્રી જ્વેલર્સના માલિક પિતા પુત્ર ભરત લાઠીગરા અને સુમિત લાઠીગરાની ધરપકડ કરી હતી. બંને આરોપી પાસેથી પોલીસે 57,88,819 મુદ્દા માલ કબજે કર્યો છે. બંને દાગીના આપવા આવતા સેલ્સમેનને લૂંટવાનો પ્લાન ઘડ્યો હતો. દેવું વધી જતા અષાઢી બીજે વધુ દાગીના હોવાથી આ દિવસે પ્લાન માટે નક્કી કર્યો હતો. હત્યા અને લૂંટ બાદ બંને પિતા પુત્ર સીસીટીવીમાં કેદ થયા હતા. ગૌશાળા છે કનૈયા, એ ગૌશાળાની પાસે એક અવાવરું જગ્યાએથી એક ડેડ બોડી મળેલી. એ ડેડ બોડી સોનીની હોવાની અને એને પ્રાથમિક રીતે અમારી તપાસમાં એને ગળે ટૂંપો આપેલાની હકીકત જાણ થતાં પોલીસ કમિશનર શ્રી નાવે ગઈકાલે આપણે જોઈએ ત્યાં રથયાત્રા બંદોબસ્ત અને માનનીય મુખ્યમંત્રીશ્રીના રાજકોટના કાર્યક્રમ એમ આખો દિવસ પોલીસ સવારે 8 વાગ્યાથી આ કામમાં અવિરત જોડાયેલી હોવા છતાં પણ પોલીસ કમિશનરશ્રીએ સૂચના આપીને 8 અલગ અલગ ટીમો જેમાં એસઓજી, ડીસીબી, આજી ડેમ પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે મોડી રાત સુધી પ્રયત્નો કર્યા, જેમાં મોડી રાત્રે રાજકોટ શહેર પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. બેઝિકલી જે મરણ જનાર ઇસમ છે સોની, એ પોતે સોનાની કારીગરીની સેલ્સમેનશીપ કે જે સોનું લઈ અને અલગ અલગ જગ્યાએથી કલેક્ટ કરી અને અલગ અલગ જગ્યાએ આપવાની કામગીરી કે જે વર્ષોથી બજાવતો હતો. આરોપીઓ પણ સોની કામ સાથે સંકળાયેલા હોવાથી એકબીજાને પરિચિત હતા. ગઈકાલે અષાઢી બીજ હોવાને કારણે તે સોનાનો જથ્થો પણ વધારે લઈને જતો હતો. આ બંને આરોપીઓ કે જે બાપ બેટા છે ભરત અને સુમિત, એ બંને 8 દિવસથી આ ગુનાને કઈ રીતે અંજામ આપવો એના માટેની તૈયારી પણ તેઓએ કરેલી હતી, જેના ભાગ સ્વરૂપે ગઈકાલે મરણ જનાર સોનીને તેઓએ એમની ઇનોવા ગાડીમાં બેસાડી, આ ઇનોવા ગાડીમાં એ છોકરો હતો સુમિત, એ પોતે ડ્રાઈવ કરતો હતો અને આ ભરત મરણ જનારની સાથે પાછળની સીટમાં બેસી અને મુસાફરી કરી. દરમિયાનમાં આરોપી ભરતે આ મરણ જનાર ઇસમને ઝેરી સ્પ્રે મોઢા ઉપર છાંટ્યું, જેના કારણે એ થોડું બેભાન અવસ્થા જેવો થયો. દરમિયાનમાં ચાલુ ગાડીમાં જ એ ભરતે ગળો ટૂંકો આપી અને એના પુત્રએ એ મરણ જનારના પગ દબાવી અને કોઈ હિલચાલ ના થાય તે રીતે એને મોત નિપજાવી